શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ખાતાના પ્રકારોની શરૂઆત કરેલી હતી, જેમાં ખાતાના મુખ્ય બે પ્રકારો છે, એક વ્યક્તિ ખાતું અને બીજું બિન વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાની અંદર આપણા જેવી જીવંત વ્યક્તિઓ અને નોંધાયેલી સંસ્થાઓનો સમાવેશ થશે. આપણા જેવી જીવંત વ્યક્તિઓ જેમ કે રમેશભાઈ, મોહનભાઈ, છગનભાઈ વગેરે જીવંત વ્યક્તિઓ છે એમનો સમાવેશ થશે. નોંધાયેલી સંસ્થાઓ જેમ કે જલારામ જનરલ સ્ટોર, એબી સ્કૂલ, હીરાચંદ ધૂળચંદ સાર્વજનિક હાઈસ્કૂલ, બરાબર, જય કિશન હોસ્પિટલ, સ્પંદન હોસ્પિટલ, આ બધી નોંધાયેલી સંસ્થાઓ છે જેનો સમાવેશ પણ વ્યક્તિ ખાતાની અંદર થશે. આ ઉપરાંત જે બીજા ખાતાઓ રહેશે એ બધા બિન વ્યક્તિ ખાતાઓ. આ બિન વ્યક્તિ ખાતાઓમાં જેનું આપણે ખરીદ વેચાણ કરી શકીએ એ માલ મિલકત ખાતું, અને જેનું ખરીદ વેચાણ ન કરી શકીએ એ ઉપજ ખર્ચ ખાતું. બરાબર, આ રીતે આપણે જોઈ ગયા હતા. બરાબર, તો હવે આપણે એના થોડા ઉદાહરણો પણ જોયા હતા. હવે આપણે એની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય ક્રમાંક 2.4, નીચે આપણે વ્યવહારોની બેવડી અસર સમજાવો, એટલે આપણે જે અગાઉ ભણી ગયા હતા તે, તથા આ અસરો ઉપર ખાતાના કયા પ્રકારો અસર કરશે તે પણ જણાવો. બરાબર, રૂપિયા 5000 નો માલ આનંદને વેચ્યો. જો અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે આનંદ, અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર કયો થયો? ઉધાર વ્યવહાર થયો, એટલે ઉધાર માલ વેચ્યો. ઉધાર માલ વેચ્યો એટલે એની શું આવે ને શું જાય, બે અસર. એટલે માલ વેચ્યો એટલે માલ જશે, એટલે એક અસર માલ ખાતે, અને બીજી અસર ઉધાર વેચ્યો એટલે આનંદ પાસેથી આપણે પૈસા લેવાના થશે, એટલે બીજી અસર આનંદ ખાતે. બરાબર, બીજું આમાં ધ્યાન રાખો, એવું જરૂર નથી કે જાય એ વિગત આ બાજુ લખવાનું, આવે એ વિગત આ બાજુ લખવાનું. આવે વિગત જાય એ વિગત આ બાજુ લખે, આવે વિગત આ બાજુ લખે, તેનાથી કોઈ ફરક પડતો નથી. આ રીતે લખવું એવું ફરજિયાત પણ નથી. આ આપણે તૈયાર કરેલી ડિઝાઇન છે, ચોપડીની અંદર નથી આપેલી, પણ આ એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ કે જેથી કરીને તમે જોઈ શકો કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એ ભણી ગયા હતા. બરાબર, અત્યારે આજનો આપણો ટોપિક શું છે કે ખાતાના પ્રકાર આપણે જણાવવાના છે, કે ખાતાના પ્રકાર ભણતી વખતે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એનું પુનરાવર્તન થઈ જાય છે, બે અસરનું પુનરાવર્તન પણ થઈ જાય છે. બરાબર, એટલા માટે આપણે આ ફોર્મેટની અંદર લખીએ છીએ. હવે આનંદ, આનંદ એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે, એટલે આનંદનું ખાતું એટલે કયું ખાતું? વ્યક્તિ ખાતું. માલ ખાતું, માલ એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે, સોરી, માલ એ આપણા જેવી જીવંત વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા છે? નથી. બરાબર, માલનું આપણે ખરીદ વેચાણ કરી શકીએ? કરી શકીએ. એટલે એ કયું ખાતું? માલ મિલકત ખાતું. ત્રણ હજાર નો માલ વિકાસને વેચ્યો. એ જો વ્યક્તિનું નામ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે આપણે ઉધાર માલ વેચ્યો. બરાબર, તો અહીંયા ઉધાર આપણે માલ વેચીએ છીએ એટલે માલ જશે, એટલે એક અસર માલ ખાતે. બીજું ઉધાર વેચ્યો એટલે વિકાસ પાસે પૈસા લેવાના થશે, એટલે બીજી અસર વિકાસ ખાતે. વિકાસ, વિકાસ એ જીવંત વ્યક્તિ છે, એટલે વિકાસનું ખાતું એટલે વ્યક્તિ ખાતું. માલ ખાતું, માલ આપણા જેવી જીવંત વ્યક્તિ છે? નહીં. નોંધાયેલી સંસ્થા છે? નહીં. એટલે બિન વ્યક્તિ ખાતું. માલનું ખરીદ વેચાણ થઈ શકે તો માલ મિલકત, નહીં તો ઉપજ ખર્ચ. તો માલનું ખરીદ વેચાણ થઈ શકે, કારણ કે માલ એટલે જે વસ્તુનો વેપાર ધંધો કરીએ એ વસ્તુ આપણે નિયમિતપણે ખરીદ વેચાણ થવાનું, એટલે માલ મિલકત ખાતું. આ જ ફોર્મેટની અંદર લખજો, એટલે આપણે આના પછીનો નેક્સ્ટ જે સ્ટેપ આવશે ઉધાર જમાના નિયમ, એટલે આ બધું પાછું રિપીટ થશે અને અહીંયા ઉધાર જમાના નિયમ આવી જશે. પછી એને આમનો જે ચોપડો ડિઝાઇન કલર છે એની અંદર કન્વર્ટ કરી દેશો, એટલે આમદન બની જશે. પગારના 2000 ચૂકવ્યા, પગારના 2000 ચૂકવ્યા એટલે રોકડ જશે, એટલે એક અસર રોકડ ખાતે, અને બીજું પગારનો ખર્ચ થશે, એટલે બીજી અસર પગાર ખાતે. હવે વિચારીએ, પગાર એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે? નથી. પગાર નોંધાયેલી સંસ્થા છે? નથી. એટલે બિન વ્યક્તિ ખાતું થશે. પગારને આપણે વેચી શકીએ?
સરળ છે વેચી શકતા નથી એટલે કયું ખાતું ઉપજ ખર્ચ ખાતું રોકડ રોકડ એ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે નથી એટલે રોકડ બિન વ્યક્તિ ખાતું રોકડનો આપણે ખરીદ વેચાણ કરી શકીએ નહીં પણ રોકડની મદદથી ખરીદ વેચાણ કરી શકીએ એટલે કયું ખાતું માલ મિલકત ખાતું 3000 નો માલ પાર્વતી ટ્રેડર્સને વેચ્યો પાર્વતી ટ્રેડર્સને વેચ્યો એટલે અહીંયાથી શું થશે માલ જશે એટલે એક હશે માલ ખાતે હવે આપણે વ્યક્તિનું નામ છે ને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે ઉધાર વેચ્યો એટલે આપણે પાર્વતી ટ્રેડર્સ પાસેથી પૈસા લેવાના થશે બીજી હશે પાર્વતી ટ્રેડર્સ ખાતે પાર્વતી ટ્રેડર્સ જીવંત વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે એટલે પાર્વતી ટ્રેડર્સનું ખાતું એટલે કયું ખાતું વ્યક્તિ ખાતું માલ ખાતું આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું પાર્વતી ટ્રેડર્સનું સોરી માલનું ખરીદ વેચાણ થઈ શકે નહીં એટલે કયું ખાતું સોરી માલનું ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત ખાતું 2000 નો માલ ગુણવંતભાઈ ને રોકડે થી વેચ્યો અહીંયા આપણે રોકડે થી વેચીએ છીએ માલ જશે એટલે એક હશે માલ ખાતે રોકડે થી વેચ્યો એટલે રોકડ આવશે કે બીજી હશે રોકડ રોકડ ખાતું રોકડ એ આપણા જેવી જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું રોકડ નું ખરીદ વેચાણ થઈ શકે નહીં રોકડની મદદથી ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત ખાતું માલ ખાતું જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું માલનું ખરીદ વેચાણ થઈ શકે એટલે કયું ખાતું માલ મિલકત ખાતું 2100 નો માલ વેચ્યો માલ વેચ્યો એ રોકડ શબ્દ નો ઉલ્લેખ નથી ને વ્યક્તિનું નામ પણ નથી એટલે રોકડ વ્યવહાર થયો એટલે રોકડેથી વેચ્યો એટલે રોકડ જશે સોરી રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર માલ જશે એટલે માલ ખાતે રોકડની મદદથી ખરીદ વેચાણ થાય એટલે રોકડ એટલે માલ મિલકત ખાતું માલ ખાતું એટલે એ પણ માલ મિલકત 3333 નો માલ મહાદેવ ટ્રેડર્સ પાસે ખરીદ્યો અહીંયા મહાદેવ ટ્રેડર્સ વ્યક્તિનું નામ આપેલું છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે ઉધાર માલ વેચ્યો બરાબર સોરી ઉધાર ખરીદ્યો હવે આપણે વિચારીએ શું આવે શું જાય ઉધાર ખરીદ્યો એટલે માલ આવશે એક અસર માલ ખાતે બીજી અસર મહાદેવ ટ્રેડર્સ ખાતે માલ ખાતું એટલે માલ મિલકત ખાતું મહાદેવ ટ્રેડર્સ જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે એટલે કયું ખાતું વ્યક્તિ ખાતું રૂપિયા 2222 નો માલ અંજના સ્ટોર્સ પાસેથી ખરીદ્યો વ્યક્તિનું નામ આપેલું છે અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે આપણે ઉધાર માલ ખરીદ્યો માલ ખરીદ્યો એટલે માલ આવશે એટલે એક અસર માલ ખાતે બીજી અસર અંજના સ્ટોર્સ ખાતે માલ ખાતું માલ જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું માલનું ખરીદ વેચાણ થઈ શકે એટલે માલ મિલકત ખાતું અંજના સ્ટોર્સ નું ખાતું અંજના સ્ટોર જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે એટલે વ્યક્તિ ખાતું રૂપિયા 3000 નો માલ ખરીદ્યો માલ ખરીદ્યો એટલે રોકડેથી ખરીદ્યો બરાબર માલ ખરીદ્યો એટલે માલ આવશે એટલે એક અસર માલ ખાતે બીજી અસર રોકડ જાય એટલે રોકડ ખાતું માલ ખાતું એટલે
માલ મિલકત ખાતું, રોકડ ખાતું એ પણ માલ મિલકત ખાતું. આગળ રૂપિયા 4000 મજૂરીના ચૂકવ્યા, મજૂરીના ચૂકવ્યા એટલે મજૂરીના ચૂકવ્યા એટલે રોકડ જાય એટલે એક અસર રોકડ ખાતે, બીજું મજૂરી નામનો ખર્ચ થાય એટલે બીજી અસર મજૂરી ખાતે. મજૂરી આપણા જેવી જીવંત વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા છે નથી. મજૂરીનું ખરીદ વેચાણ થાય નહીં થાય એટલે ઉપજ ખર્ચ થતું, રોકડ થતું એટલે માલ મિલકત થતું. કમિશનના રૂપિયા 2000 ચૂકવ્યા, કમિશનના 2000 ચૂકવ્યા અહીંયા કમિશનના ચૂકવ્યા એટલે રોકડ જાય એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર કમિશન ખાતે. કમિશન આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું. કમિશનનું ખરીદ વેચાણ થાય નહીં થાય એટલે કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું. વ્યાજના રૂપિયા 3000 મળ્યા, અહીંયા 3000 રૂપિયા વ્યાજના મળે છે એટલે રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર વ્યાજ ખાતે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું. વ્યાજ એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે નથી. વ્યાજનું આપણે ખરીદ વેચાણ કરી શકીએ નહીં થઈ શકે એટલે કયું ખાતું? ઉપજ ખર્ચ ખાતું. ડિવિડન્ડના રૂપિયા 4000 મળ્યા, ડિવિડન્ડના 4000 મળ્યા એટલે રોકડ આવશે એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર ડિવિડન્ડ ખાતે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું. ડિવિડન્ડ એટલે શું? આપણે બેંકમાં પૈસા રોકેલા હોય ને આપણને જે વળતર મળે એને આપણે વ્યાજ કહીએ. જ્યારે ડિવિડન્ડ એટલે શેર કે ડિબેન્ચરમાં પૈસા રોકવાથી જે આપણને આવક પ્રાપ્ત થાય એને આપણે ડિવિડન્ડ કહીએ. તો એ પણ વ્યાજની જેમ એનું ખરીદ વેચાણ થઈ શકે નહીં એટલે ઉપજ ખર્ચ ખાતું. ડિવિડન્ડ પણ એ કોઈ જીવંત વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી એટલે બિન વ્યક્તિ ખાતું બને અને એનું ખરીદ વેચાણ ના થાય એટલે ઉપજ ખર્ચ ખાતું થાય. હૃદયશ્યામ ફર્નિચર માર્ટમાંથી 5000 ફર્નિચર ખરીદ્યું એટલે એક અસર ફર્નિચર ખરીદ્યું એટલે એક અસર ફર્નિચર આવશે એટલે એક અસર ફર્નિચર સાથે અને બીજી અસર ઉધાર ખરીદી એટલે હૃદયશ્યામ ફર્નિચરને પૈસા આપવાના થશે ફર્નિચર માર્ટ ખાતે. ફર્નિચર એ આપણા જેવી જીવંત વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા નથી એટલે બિન વ્યક્તિ ખાતું. ફર્નિચરને આપણે ખરીદ વેચાણ કરી શકીએ થઈ શકે એટલે માલ મિલકત ખાતું. રાધેશ્યામ ફર્નિચર માર્ટ જીવંત વ્યક્તિ છે નથી, નોંધાયેલી સંસ્થા છે એટલે હવે તમે જો આ બધા વ્યવહારનું ઓબ્ઝર્વેશન કરો, જે ઉધાર વ્યવહાર હોય એની અંદર વ્યક્તિ ખાતા આવશે, જે રોકડ વ્યવહાર છે એમાં વ્યક્તિ ખાતા નથી. આ ઉધાર છે એમાં વ્યક્તિ ખાતું છે, આ ઉધાર છે એમાં વ્યક્તિ ખાતું છે, આ રોકડ એમાં નથી, આ ઉધાર છે એમાં છે, આ રોકડ છે એમાં નથી. બીજું કે જો તમે દરેક વસ્તુનું દરેક લેક્ચરમાં કેવું છે ઇમ્પોર્ટન્સ છે, તમને જો વ્યવહાર રોકડ છે તો ઉધાર છે એની ખબર પડે તમારી બે અસર ખોટી પડે એટલે ખાતાના પ્રકાર ખોટા પડે અને ખાતાના પ્રકારના આધારે ઉધાર જમાના નિયમો નક્કી થતા હોય. તો ખાતાના પ્રકાર જ ખોટા પડે તો નિયમો પણ ખોટા પડે, બરાબર છે? એટલે આ ફોર્મેટમાં લખવાના બે કારણ છે કે જેથી કરીને આપણે આગળ જે ભણી ગયેલા છે એ પણ બધા વસ્તુનું આપણે એક જ ટાઈમે રિવિઝન થઈ જતું હોય, બરાબર? તો આ જોઈ લેજો, નહીં સમજ પડે તો મને કહેજો. આ ખૂબ ખૂબ અગત્યનું છે, આપણે હજી પણ ઘણા બધા વ્યવહારો પ્રેક્ટિસ કરવાના છે, બરાબર છે? તો ફરી પાછા આપણે કાલે
મળી છે. આ ધ્યાનથી લખી લેજો, નહીં સમજ પડે તો ફોન કરીને પૂછી લેજો.